કોરોના કાળથી બંધ શાળાઓ અને કોલેજો ફરી એક વખત શરૂ થઈ ચૂકી છે। સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે ભરૂચમાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભરૂચના નારાયણ વિદ્યા વિહાર ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે બાળકોને શુભેચ્છા પાઠવી હતી। આ તકે તેમણે જણાવ્યું હતું કે અમોએ શાળાના વર્ગખંડોને સતત સેનિટાઈઝ કર્યા છે। બાળકો શાળામાં પ્રવેશ્યા ત્યારે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ। પ્રત્યક્ષ રીતે શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવશે। સતત અત્યાર સુધી ઓનલાઈન વર્ગોમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓનો સપોર્ટ મળી રહ્યો હતો અને આગળ પણ મળતો રહેશે। આશરે 300 દિવસ બાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં વર્ગો શરૂ કર્યા છે। ત્યારે લાંબા સમય બાદ હર્ષભેર બાળકો શાળાએ પહોંચ્યા હતા, ત્યારે સરકારી ગાઈડલાઈનનું શાળા સંચાલકો દ્વારા પાલન કરવામાં આવશે। નમસ્કાર, આજે 11 જાન્યુઆરી શાળા આવકાર દિન, ઘણા લાંબા સમય પછી બાળકોને શાળામાં જોઈને આનંદ થયો। બાળકો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ, એટલે કે આપણે વર્ગખંડ સેનેટાઈઝ કરીને રાખ્યા છે, બાળકો માટે ચોક્કસ SOP બનાવી છે અને તમામ શિક્ષક મિત્રો બાળકોનું ધ્યાન રાખશે અને આજથી પ્રત્યક્ષ વર્ગખંડમાં બાળકો જોડાયા છે। વાલીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ અમને મળ્યો છે, એટલે સૌને આ કોરોના મહામારી પછી શરૂ થતા શૈક્ષણિક કારકિર્દીના વર્ષો માટે શુભકામનાઓ। આજે 11 જાન્યુઆરી 2021, આજે શાળા આવકાર દિન, આજે ફરીથી સ્કૂલો ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર ખાતે નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની અંદર મારે અહીંયા આવવાનું થયું છે। 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ આજથી પોતાના વર્ગ શરૂ કરશે, પોતાનું ભણવાનું શરૂ કરશે। એમ કહી શકાય કે 294 દિવસ પછી આજે ફરીથી સ્કૂલ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે એક નવી ઉર્જા, નવો જોશ બાળકોની અંદર જોવા મળ્યો છે અને એવો જ ઉત્સાહ શાળાના આચાર્ય, શાળાના શિક્ષકોમાં પણ જોવા મળ્યો છે।